આપણે ધોરણ 3 આસપાસ એમાં સધી પોથી પૂરતા થાય ને, તો આપણે આજે પાઠ નંબર 5 પૂરવાનું છે. તો ચાલો આપણે પાઠ નંબર 5 જોઈએ. તો કે પાઠનું નામ છે ઘર એક શાળા, એટલે કે આપણે સરસ રીતે પાઠ્યપુસ્તકમાં તમે પાઠ સમજી ગયા છો. હવે આપણે સધી પોથીમાં જોવાનો રહેશે. તો કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તેનો ક્રમ, અક્ષર અને પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખવાનો છે. તો કે આપણે ચાર પાઠમાં જે રીતના વિકલ્પો કરતા હતા એ જ રીતના વિકલ્પો છે. તો કે પહેલો પ્રશ્ન, કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય છે? તો કે કુટુંબમાં નીચેનામાંથી કઈ જોડી હોય? મામા માસીની, મમ્મી પપ્પાની, મામા મામીની કે ફઈ ફૂવાની? કોની જોડી હોય? તો કે મમ્મી પપ્પાની. તો આપણે એમાં બધાએ બ લખવાનું રહેશે. પછી જુઓ, તો કે પપ્પાના પપ્પાને શું કહેવાય? પપ્પાના પપ્પાને શું કહેવાય? દાદા, કાકા, મામા કે માસા શું કહેવાય? તો કે દાદા. તો આપણે બધાએ લખવાનું સી કે અ લખવાનું. શું લખવાનું એની અંદર? અ. તમારે બધાએ અ લખવાનું રહેશે. મમ્મીના ભાઈને શું કહેવાય? આપણે મમ્મીના ભાઈને શું કહીએ? ફૂવા, મામા, કાકા કે માસા શું કહીએ આપણે? મામા. તો આપણે ત્યાં લખવાનું છે બધાએ બ. તો કે તમારા પપ્પાના બેન તમારે શું થાય? તમારા પપ્પાના બેન તમારે શું થાય? માસી, તો મમ્મીના બેન થાય ને. કાકી, માસી કે ફોઈ શું થાય? તો કે ફોઈ. તો આપણે ત્યાં ડ લખીશું. આપણે કુટુંબમાં કોને સન્માન આપીએ છીએ? કોને સન્માન આપીએ? નાના ભાઈને, દાદા દાદીને, નાની બેનને કે મિત્રને કોને સન્માન આપીએ? તો કે દાદા દાદીને. તો આપણે ત્યાં લખવાનું બ. સલમાનનો પરિવાર કયો ધંધો કરે છે? મોચી કામ, કંદોઈ કામ, ધોબી કામ કે સુથારી કામ? કયો ધંધો કરે છે? તો કે ધોબી કામ. તો આપણે ત્યાં લખીશું ક. કુટુંબમાંથી બાળકને કઈ ભાવના શીખવા મળે છે? નફરતની, જુદાપનાની, ઈર્ષા કરવાની કે આદર કરવાની? કઈ ભાવના? તો કે આદર કરવાની. તો કે આ રીતના તમારે બધાએ તમારી બુકની અંદર લખી નાખવાનું રહેશે. બીજું જો, યોગ્ય શબ્દ વડે નીચેના ખાલી જગ્યાઓ પૂરો. પહેલું, દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેનના સમૂહ જીવનની ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય? તો કે પરિવાર અને કુટુંબ. તો એમાં આપણે લખીશું પરિવાર અને કુટુંબ. બીજું, મમ્મીના બેનને ખાલી જગ્યા કહેવાય. મમ્મીના બેનને શું કહેવાય? તો કે માસી. સલમાનના કાકાએ કુટુંબના બાળકોને ખાલી જગ્યા ચલાવતા શીખવ્યું. શું શીખવ્યું? તો કે સાયકલ. તો આપણે લખીશું બધા એમાં સાયકલ. જૂતા બહાર ઉતારીને આવવું એ ખાલી જગ્યા ઘરનો રિવાજ છે. કોના ઘરનો રિવાજ હતો? તો કે સુરેખા. આ રીતના જવાબ લખવાના રહેશે. પાંચમી ખાલી જગ્યા જુઓ, પપ્પાના નાના ભાઈને ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય પપ્પાના નાના ભાઈને? તો કે કાકા. તમે બધા કાકા કહેતા થશો. પછી છઠ્ઠા નંબર ઉપર છો, તમારા કુટુંબમાં સૌથી વડીલ વ્યક્તિ કોણ છે? તો કે દાદા. દાદા ન હોય તો તમારે દાદી લખવાનું.
સાતમો, નાનું કુટુંબ ખાલી જગ્યા કુટુંબ. નાનું કુટુંબ હોય કેવું હોય? તો કે સુખી કુટુંબ. તો કે નાનું કુટુંબ એ સુખી કુટુંબ. તો આ રીતના તમારે ખાલી જગ્યા લખવાની રહેશે બધાએ. હવે જુઓ તો કે નીચેના વિધાનોમાંથી સાચું વિધાન સામે ખરાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરવાની રહેશે. તો કે સાચું વિધાન હોય તેની સામે સાચાની અને ખોટું વિધાન હોય તેની સામે ખોટાની નિશાની કરવાની છે. તો કે પેલું જો, તો કે મોટા કુટુંબમાં ઘણી જ અગવડ પડે છે. મોટું કુટુંબ હોય એમાં ઘણી અગવડ પડે આપણને. તો કે સાચું, તો એમાં આપણે લખવાનું છે બધાએ ખરાની નિશાની કરવાની રહેશે. બીજું, કુટુંબ એટલે જ મમ્મી પપ્પા અને ભાઈ બહેન. તો કે ખોટું, કુટુંબ એટલે કે મમ્મી પપ્પા અને ભાઈ બહેન. તો કે મમ્મીના મમ્મીને નાની કહેવાય. મમ્મીના મમ્મીને શું કહેવાય? તો કે નાની કહેવાય. તો કે સાચું, તમે મમ્મીના મમ્મીને નાની કહેતા હશો તો આપણે ખરાની નિશાની કરીશું. તો આ રીતના તમારે તમારા બુક સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. તો કે જો પપ્પાના નાના ભાઈના પત્ની આપના મામી થાય. પપ્પાના નાના ભાઈના પત્ની આપના મામી થાય. તો કે ખોટું, તો આપણે બધા એમાં ખોટું કરવાની છે. કુટુંબ આપણને આદરની ભાવના શીખવે છે. તો કે સાચું, વડીલોનું હંમેશા સન્માન કરવું જોઈએ. તો કે સાચું, કુટુંબમાં પપ્પા કહે એમ જ થાય. તો કે ખોટું. હવે જો બન બેસતા જોડકા રજો એટલે કે નાના. તો કે મમ્મીના પપ્પા. તો કે નાના છે તો શું લખવાનું આપણે જોડકામાં? તો કે મમ્મીના પપ્પા. ફુવા, તો કે પપ્પાના બેનના પતિ. બનેવી, તો કે બેનના પતિ. કાકા, તો કે પપ્પાના નાના ભાઈ. માસા, તો કે મમ્મીના બેનની પત્ની. એટલે કે આ રીતના તમારે જોડકના પૂરવાના રહેશે. હવે જો તો કે તમારા કુટુંબમાં કોણ કોણ છે તેઓના નામ અને એમનો તમારી સાથે સંબંધ લખો. તમારું નામ લખવાનું, એનો સંબંધ. જેમ કે તમારા પપ્પા હોય તો એનું નામ લખવાનું અને તમારે એની સાથે શું સંબંધ છે? તો કે પપ્પા. એ રીતના તમારે આખું કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. છઠ્ઠો પ્રશ્ન, આપેલા ચિત્રને સાવચેતીથી જુઓ. ચિત્રમાં બે વ્યક્તિઓ સરખા જેવી દેખાય છે. બે છોકરીઓ એક સરખી દેખાય છે. આ બંને સી સગી બહેનો છે. તેમાં આપણે શું લખવાનું છે? તો કે કે બે છોકરીઓ છે એક સરખી દેખાય છે અને તે છે સગી બહેનો છે.
तो के जो प्रश्नना जवाब एटले कि तमारे प्रश्नना जवाब बधाए आपवाना रहेशे। पेलू से आपनी पेली शाळा कई से, आपनी पेली शाळा कई से, तो के नो जवाब लखवानो छे कि आपनी पेली शाळा कई हशे, तो कि घर ए आपनी पेली शाळा छे, तो आपणे जवाब लखीशुं। બીજો પ્રશ્ન જુઓ, કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? તો તમને આમાં દેખાય છે કે કુટુંબમાંથી આપણને સમૂહ ભાવના, મદદરૂપ થવાની ભાવના, વડીલોને આદર અને માન આપવાનું શીખવા મળે છે, તો તમારે આ રીતના લખી નાખવાનું છે। ત્રીજો પ્રશ્ન, સંયુક્ત કુટુંબ કોને કહેવાય? તો કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેનો સાથે રહેતા હોય તેવા કુટુંબને શું કહેવાય? તો કે સંયુક્ત કુટુંબ। તો કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન, પિતરાઈ ભાઈ બહેનો સાથે રહેતા હોય અને તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય। સલમાન અને રફીક વચ્ચે શું સંબંધ છે? તો કે સલમાન અને રફીક સી પિતરાઈ ભાઈ છે। તમારા કુટુંબમાં કોણ કોણ છે નામ લખો। તો પ્રશ્નનો જવાબ તમારે લખવાનો રહેશે। તમારા કુટુંબમાં તમારા મમ્મી પપ્પા હોય, દાદા દાદી હોય, તો એ તમારે લખવાનું રહેશે। તમે નાનું કુટુંબ કોને કહેશો? જો તમે નાનું કુટુંબ કોને કહો, તો કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો કુટુંબને નાનું કુટુંબ કહેવાય। તો કે જે કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા અને એક કે બે બાળકો કુટુંબને નાનું કુટુંબ કહેવામાં આવે છે। કુટુંબ નાનું હોય તો શું લાભ થાય? તો કે કુટુંબ નાનું હોય ને તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને સગવડો સે પૂરી પાડે છે, તેમજ સૌ શાંતિથી અને આનંદથી રહી શકે। જો કુટુંબ નાનું હોય ને તો કુટુંબના બધા માણસોની જરૂરિયાતો અને જે એની સગવડ હોય પૂરી પડે છે, તેમજ સૌ સે શાંતિથી અને આનંદથી રહી શકે છે। નાના અને સુખી કુટુંબ વિશે બે વાક્ય લખો। તો આ તમને દેખાતું નથી તો લખું છું, જો નાનું અને સુખી કુટુંબ બાળકોની સંખ્યા ઓછી હોય છે। નાનું અને સુખી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોય છે, તે કુટુંબના સૌ સભ્યોને જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે છે। આ રીતના તમારી બુકની અંદર લખવાનું રહેશે। હવે જુઓ પ્રશ્ન, તો કે તમારા અને તમારા પપ્પાના પપ્પા વચ્ચે કયો સંબંધ છે? કયો સંબંધ છે તમારા? તો કે મારા અને મારા પપ્પાના પપ્પા વચ્ચે કયો સંબંધ છે? તો હું અહીંયા લખું છું, પ
પોત્ર અને દાદાનો. તો આ રીતના તમારે જવાબ લખી નાખવાનો રહેશે, પોત્ર અને દાદાનો. તો કે મારા અને મારા પપ્પા વચ્ચેનો પોત્ર અને દાદાનો સંબંધ છે. જો ધોબી કયા કયા કામ કરે છે, ધોબી કયા કયા કામ કરે છે, તો કે ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. કે ધોબી કપડાં ધોવાનું અને ઇસ્ત્રી કરવાનું કામ કરે છે. તો તમારે આ રીતના બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી સદી પોથીમાં લખી નાખવાના રહેશે. તો અહીંયા સુધી આપણે 10 પ્રશ્નો રાખીએ છીએ.